દૂર આવેલા બાળાગામ પાસે આવેલ સબ સ્ટેશનમાં દીપડો જોવા મળ્યો હતો ત્યારે આ દીપડાને જોઈને ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કલ્પેશ વાઢેર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સુરેન્દ્રનગર. રાજકોટમાં એલઆઈસીના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને વોકઆઉટ સ્ટ્રાઇક કરવામાં આવી. રાજકોટમાં ક્લાસ વન ઓફિસરોના છેલ્લા ઘણા સમયથી પ્રશ્નો પડતર છે, જેમાં મેનેજમેન્ટની સામે જેમાં ફેબ્રુઆરીથી આ લડતના મંડાણ કર્યા છે, જેમાં ક્લાસ વન ફેડરેશન ઓફિસર ક્લાસ ટુ ની અંદર એનએફઆઈડબલ્યુઆઈ તેમજ ક્લાસ થ્રી ની અંદર એડબલઈઆઈએ દ્વારા ત્રણ એસોસિએશન જેમાં એલઆઈસીમાં અમારા કર્મચારીઓ જોડાયેલ છે તેના 90% વધારે સભાસદો આ ત્રણ યુનિયનમાં જોડાયેલા છે, જેમાં તમામ કર્મચારીઓને 24 ફેબ્રુઆરીથી આ સંઘર્ષ માંડ્યો છે, જેમાં 5 ડે વીક આપવાની વાત કરવામાં આવી છે, તેમજ એક વાર પેન્શન આપવાની વાત કરવામાં આવી હતી, તેમજ કર્મચારીઓને હાઉસિંગ બોર્ડની અંદર વ્યાજ ઘટતા કર્મચારીઓ પાસેથી વધુ વ્યાજ લેવામાં આવે છે, તેમજ આવા અનેક કર્મચારીઓના ન્યાયિક પ્રશ્નોની માંગણીઓ કરવામાં આવી હતી અને આ બાબતોને લઈને કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર અને દર શનિવારે ધરણા કરવામાં આવે છે. ત્યારે આજરોજ વોકઆઉટ કરીને સ્ટ્રાઇક તેમજ 1 લાખની હડતાળનો કાર્યક્રમ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને પ્રશ્નોના નિકાલ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ. ચેતન દોશી, ક્લાસ વન ફેડરેશનનો જનરલ સેક્રેટરી છું. છેલ્લા ઘણા સમયથી અમારા કર્મચારીઓના અને અધિકારીઓના પ્રશ્નો પડતર છે મેનેજમેન્ટની સામે, જેની અંદર 24 ફેબ્રુઆરીથી આ લડતના મંડાણ કર્યા, જેની અંદર ક્લાસ વન ઓફિસર્સ ફેડરેશન, ક્લાસ ટુ ની અંદર અમારું એનએફઆઈડબલ્યુઆઈ અને ક્લાસ થ્રી ની અંદર એડબલઆઈએ, આ ત્રણ એસોસિએશન જે એલઆઈસીના અમારા જે ટોટલ કર્મચારીઓ છે એના 90% વધારે સભાસદો અમારા ત્રણ યુનિયનની અંદર જોડાયેલા છે, એટલે 90%થી વધારે કર્મચારીઓએ આ 24 ફેબ્રુઆરીના રોજથી આ સંઘર્ષ માંડ્યો છે. અમારું વેજ રિવિઝન ડ્યુ થઈ ગયું છે, અમને 5 ડે વીક આપવાની વાત કરવામાં આવી હતી, 1 મોર પેન્શન ઓપ્શન, હાઉસિંગ લોનની અંદર આજે માર્કેટમાં વ્યાજ ઘટી ગયું છે ત્યારે કર્મચારીઓ પાસેથી વધુ વ્યાજ લેવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો કે જે બધા કર્મચારીઓની ન્યાયિક અને વ્યાજબી માગણીઓ છે, એ માગણીઓ પ્રત્યે મેનેજમેન્ટે દુર્લક્ષ એવું, સાથોસાથ પ્રમોશન પોલિસીની અંદર અચાનક જ પરીક્ષા લેવાનું નક્કી કર્યું, એક સર્ક્યુલર 368 જેની અંદર અમારે અમારી અંગત વાતો જાહેર કરવી પડે છે, આવા બધા ગેરજવાબદાર વિચારો મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યા, એની સામે અમે અમારી લડત શરૂ કરી. સૌથી પહેલા અમે લોકોએ એક સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખ્યો હતો, ત્યારબાદ 10 શનિવારે અમે લોકો ધરણા કરીએ છીએ, બેઝ વેરિંગ કાર્યક્રમ પણ કર્યો, પરંતુ મેનેજમેન્ટે આજ દિવસ સુધી અમારા જોઈન્ટ ફ્રન્ટને કોઈ પણ જાતની વાટાઘાટ માટે બોલાવેલ નથી. ત્યારે પહેલી લડતના ભાગરૂપે આજે રિસેસ પહેલાની 1 કલાક એટલે કે બપોરે 1 થી 2 1 કલાક વોકઆઉટ સ્ટ્રાઇક, અમારા લોકોની 1 કલાકની હડતાળનો આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આગામી સમયમાં જો મેનેજમેન્ટ હજી પણ કર્મચારીઓ પ્રત્યે જાગૃત નહીં થાય, વાટાઘાટ માટે નહીં બોલાવે, તો આનાથી વધારે ઉગ્ર આંદોલન, ઉગ્ર સંઘર્ષના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અને આજે રાજકોટ વિભાગ આખે આખું ક્લાસ વન, ક્લાસ ટુ અને ક્લાસ થ્રી એડબલઈએ, ક્લાસ ટુ નું એસોસિએશન અને ક્લાસ વન નું ફેડરેશન, આ તમામ લોકો આજે સ્ટ્રાઇક ની અંદર જોડાઈ ગયા છે અને 1 થી 2 1 કલાક માટે બધાએ વોકઓવર આપેલો છે. બાકીના અમારા એસોસિએશન જે 10% આવે છે એ લોકોએ પણ અમને નૈતિક મોરલ ટેકો આપેલો છે અને એ લોકો પણ અમારી સાથે રોજે રોજ જોડાઈ ગયા છે. બીજા અનેક એસોસિએશને પણ વર્ક ટુ રૂલ જેવી અનેક બધી માગણીઓ શરૂ કરેલી છે. આ સમગ્ર હિન્દુસ્તાનની અંદર આજે ચાલુ રહ્યું છે. આજે આખા હિન્દુસ્તાનની અમારા 113 ડિવિઝન અને 2048 શાખાઓ અને 1,15,000 કર્મચારીઓ, તમામે તમામ એમાંથી 90%થી વધારે કર્મચારીઓ આ લડતમાં, આ સંઘર્ષમાં જોડાઈ ગયા છે અને સમગ્ર હિન્દુસ્તાનમાં ખાસ કરીને સાઉથ પાર્ટની અંદર વધારે એ લોકો મજબૂત છે, ઈસ્ટર્ન પાર્ટની અંદર પણ આ રોજે રોજનો અમારો સંઘર્ષ ચાલુ છે, એટલે સમગ્ર ભારતમાં આ 1 થી 2 1 કલાકનો અમારી આ સ્ટ્રાઇક છે. ચેતન દોશી, જનરલ સેક્રેટરી, ક્લાસ વન ફેડરેશન. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે અંકિતા રાઠોડ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં એક સગીરાને ભગાડી જનાર આરોપીને સગીરા સાથે રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો. રાજકોટમાં એક યુવક